નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર. તો મિત્રો, સામાજિક કાર્યકર્તા મનસુખભાઈ રાઠોડ જે છે, દેવી દેવતાઓનું અપમાન કરતા હોય એવા વિડીયો વાયરલ થતા હોય છે, જેને લઈને મિત્રો અમુક લોકો છે જેને લાગણી દુભાય છે અને તેઓ ફરીથી મનસુખભાઈ રાઠોડ સાથે ફોન કરી અને આ બાબતે વાતચીત કરતા હોય છે. એવી જ રીતે ફરીથી મિત્રો એક ભુવા જે છે એમને મનસુખભાઈ રાઠોડ સાથે આ બાબતે ફોન કરી અને ખૂબ જ જોરદાર ચર્ચા કરી છે. મિત્રો, આ બંને વચ્ચે ખૂબ જ ઉગ્ર બોલાચાલી પણ થાય છે, જે અંગેનું રેકોર્ડિંગ છે જે હાલ ખૂબ જ વાયરલ થયું છે. તો મિત્રો, તમે પણ સાંભળો મનસુખભાઈ રાઠોડ અને આ ભુવાજીનું વાયરલ કોલ રેકોર્ડિંગ. તેમજ મિત્રો, આ બાબતે તમારા શું વિચાર છે તમે કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. એ પહેલાં જો મિત્રો તમે ચેનલ ઉપર નવા છો તો ચેનલને હાલ જ સબસ્ક્રાઇબ કરી બાજુમાં પેલું બેલ આઇકન પણ દબાવી દેજો. ભુવાજી બોલું, સોનત છે. ક્યાંથી? સોનત થી બોલું, સોઈગામ તાલુકામાંથી. સોઈગામ તાલુકાથી. કોણ બોલો તમે? તમારું કોનું કામ હતું? તમારું જ કામ હતું, તમારો સોશિયલ મીડિયામાં વિડીયો હતો. હા, મનસુખભાઈ રાઠોડ બોલું. તમારું નામ? ક્યાંથી બોલો? પ્રવીણ ભુવાજી બોલો, સોનત થી. પ્રવીણભાઈ ભુવાજી? કેના ભુવાજી છો? સિગોતર ગોગાનો. બોલો, ક્યાંથી બોલો તમે? હું રામોદ થી. હું અમદાવાદ હાઈકોર્ટ હોય. હે? એ અમદાવાદ હાઈકોર્ટ મારી ઓફિસ છે. ત્યાં હું અમદાવાદ હાઈકોર્ટ તમારી ઓફિસ થી. હા, બરાબર. શું તમારા આમાં બધું હતું દેવ વિશે? કઈ તમારો ટિપ્પણી ખરાબ હતી? તમારો વિડીયો સોશિયલ મીડિયામાં બધું વાયરલ થતો હતો, મગર તમારે લીડી નીકળી જશે ને આવો તમે કઈ જાહેરમાં બોલેલા હતા. હું છે, હું છે. તમે વિડીયો નાખેલો હતો ઇન્સ્ટાગ્રામમાં, એમાં એવું જાહેરમાં કઈ એવું બોલેલા હતા તમે કે લીડી નીકળી જશે, એટલે એનો અર્થ શું થાય? એમ એટલે કુકડા લીડી નીકળી જાય 100 ફૂટ ની બાય માં, બે શું થાય? હે? 100 ફૂટ ની બાય કુકડા માં બે હતી, કુકડા ની લીડી નીકળી જાય કે નો નીકળી જાય? તમારે જાહેરમાં શું કામ અપમાન કરવું? હું બોલવો હવે બોલવા માટે થઈને હું તમને એમ કહું તમારે શું કામ ફોન કરવો છે? એ તમારી ઈચ્છા હોય તમે ફોન કર્યો, મારે તમને એમ કહેવાય તમારે શું કામ ફોન કરવો છે? માણસ છે, સ્વતંત્ર અધિકાર છે, માણસ ને ફોન કરી શકે છે. અંધશ્રદ્ધા. જે માણસો ગોવા ભરાડીમાં જે માણસો ફસાઈ જાય છે, હાચા ખોટા ખાય છે, એના માટે તમે બોલ્યા હોય. ભાઈ, હવે માતાજી ક્યાંય આવું કરે? તમને તો કદાચ તો ખબર હોય, તમને વિજ્ઞાન ગાથા વાળા રાજકોટ માં ઉભા થયા હતા. કોણ છે આજ જે વિજ્ઞાન ગાથા વાળા? ખબર હોય તો પેલો વચમાં આજ ઉભું કર્યું હતું. અને એ હજી ચાલુ છે? ના, નથી ચાલુ, બંધ થઈ ગયું. અરે પણ તો તમે કુકડા બોકડા કાપો તો ફોન કરજો, એટલે ચાલુ છે. ભાઈ, હે? બોકડા કે કુકડા કઈક માતાજી નામે કાપો તો મને રિંગ કરજો, ચાલુ છે. ભાઈ, તો તમે કયો તારે તમને રિંગ કરું? તો કઈ તારીખે બોકડા કાપવાનો છો યાદ કર, મને રિંગ કરો. તો મેં ચોક્કસ તમારો નંબર રાખું, તમને રિંગ કરું. હા, મારો નંબર જ છે. હવે નંબર આપવા જેવું ક્યાં? તમે વાત કરો છો પાછા નંબર આપવાનો? બરાબર, રેડી રેડી. તો આ નંબર છે મારા પાસે, તમને ચોક્કસ રિંગ આપું. હા, તમે કઈ તારીખે બોકડા કાપવાના છો, કઈ તારીખે કુકડા કાપવાના છો, પછી માતાજી ને હાજર હાજર રાખજો. ઓલી માતાજી ખાખી લુગડા વાળી આવે પછી ઓલી માતાજી મુખ્ય નો વાર મને કહ્યું. એવું એમ? હા, કેમ કે અત્યારે ભારત દેશ ની અંદર ભાઈ પોલીસ છે, કોર્ટ છે, ત્યાં એકે માતાજી. હા, માતાજી માટે પે પે કરવા ત્યાં નું હાલે કઈ. હે? હા, ઈ એક કમાવાનો ધંધો છે, કમાવાનો ધંધો. હા, તમે ભુવાજી છો ને? હા, હું તો ભુવાજી બોલું છું. મારે કેટલા છોકરા થઈ ગયો છે? હે? મારે કેટલા દીકરા છે? એના માટે ભાઈ અગરબત્તી કરવી પડે. તમારી બાધા લેવી મને થાય ને? મને ભૂવો પડે. મારે એવી કોઈ બાધા દેવાનો શોખ નથી. તમારી બાધા હાલે ક્યાં કરે? જ્યાં ભોખા હોય એની પા અમારી પા તમને ખબર છે? કઈ બાધા નહીં હાલે, નહીં થાય, નહીં હાલે. આ તમારું બે બે થાય સાહેબ. હે? હા, અહીંયા તમારી બાધાઈ નું હાલે, કઈ નું હાલે. તમને ખબર છે કે હાલતું હોય ક્યાં? ત્યાં અભણ હોય, જ્યાં માનસિક માણસો હોય, જ્યાં તમારા પૂજારી હોય, ત્યાં હાલે. અહીંયા તમારું ટેટે થાય, તમારી માતાજી નું ટેટે થાય. માતાજી નું ટેટે નથી મારો ભાઈ. આખી વાત તમે નથી પતો. તમે કહી દો મારે કેટલા દીકરા. મારે છે એવું કેવાનું આવે છે. તો પછી તો તમે કઈ તમે શેના ભૂલો છો? તો તમે મુદે વસ્તુ તમારા દેવ નો વિરુદ્ધ છો ને એવું છે? અમે આખી વાત છે. તમે મને હમણાં પૂછ્યું ક્યાં ગામ થી બોલો, તો તમે માતાજી કીધું ને કે આપડો ફલાણા ગામ નો છે, ફલાણા નો તાલુક હોય. મારે તો ફોન કર્યો હતો, મારે તમારો નંબર. માતાજી નો નથી એ ભાઈ, આ ફોન થી માતાજી નો દીધેલો નથી, આ ટાવર માતાજી નો દીધેલો નથી, આ ખાલી ગલીકા ભાંગો ની ઈ જ માતાજી ના છે.
તમે કઈ જ્ઞાતિ ના છો ભાઈ? હું જણ ને જણ જાતિ માંથી આવું. હે? જણ ની જ્ઞાતિ માંથી આવું. એટલે પુરુષ માંથી આવું, મારી જણ ની જાતિ છે. જણ ની જાતિ? હા બરાબર. હા તો તમે માતાજી ને પેલા કયો મને એકાદ પરસો દો, તમે ભૂવા છો તો કઈક એકાદ. મારે કયો પરસો દેવાનો આવે છે પેલા? તો તમે 77 માં પૂછી લ્યો. હાલો આમાં શું હતો પ્રોબ્લેમ? મારી ઉંમર કેટલી થઈ ગઈ? ઈ મને 77 માં પૂછી લ્યો. મારે કોઈ ઉંમર પૂછવાની આવતી નથી. મારો ભાઈ દેવ છે ને. તો અમારો તાલુકો એટલે ઈ કયો હતો ભાઈ? ભૂવા તમે સેના છો તો તમે તમારા માતાજી પૈણ માં આવે છે, તમે કેમ કોઈ વાત નથી કરી શકતા? હું કોઈ તમને પૂછવા બેઠી છું એમ કે મારી દેવો ફલાણું તોડી નાખે, મારી દેવો ફલાણા દીકરા દે, અમારા દીકરા નથી જોતા, હું ક્યાં નો છું એ કહી ગયો. માતાજી નથી આવતી તો તમે ઈ કહી દો. તમારે મારા કાપણી નો ધંધો છે. કેનો? દીવ ની કાપણી નો ધંધો છે. મૂળ વસ્તુ મૂળ તમે ભુવાજી છો ને? હા હું તો ભુવાજી છું. કહું ને હું ગોગા શિકોતર ની સેવા કરું છું. હા સેવા પણ મતલબ તમારા પૈંડ માં તો આવે કે ન આવે? પૈંડ માં માતા ના આવે. સેવા કરે સેવક છે ને કેવાય? હે? સેવક છે ને કેવાય? તો પછી ભુવાજી હું કામ કયો? ભુવાજી જેના પૈંડ માં આવે એને ભુવાજી કેવાય, એને ભક્ત કેવાય. તો ભુવાજી અટકશે. હા તો પછી ભુવાજી અટકવો જ વાત અલગ છે. બાકી ભુવાજી એટલે મતલબ માતાજી જેના પૈંડ માં આવતી હોય એને ભુવાજી કેવાય. માતાજી પૈંડ માં આવે એને ભોગો કેવાય. તમારી ભાષામાં એને ભોગો કે અટક આવે ભુવા. બાકી નકર તમારી ભાષામાં ભોંપો કે એટલે ભુવા તો તમે પટેલ માં કમાઈ સમાજ માં છે. અમારે ભુવાજી અહીંયા ભુવાજી તો હોય, ઘણા ધૂણતા હોય છે, એવું નહીં હોતું ના ધૂણતા હોય તો બધા નું અલગ અલગ હોય. ઠીક છે. તમારે અત્યારે શેના માટે ફોન કર્યો એ વાત કરો ની ભાઈ. હું તો તમને પૂછતો હતો શું કારણ હતું કે આવો બધો બોલતા તમે એક આ કમાવાનો ધંધો છે ને એ બધી દુકાનો છે. ધર્મ ના નામે માણસો આંટડા ખોલ્યા છે. કોઈ ક્યાંય કામ ધંધો જવું નહીં, માતાજી ના નામે સરી ખાય. તમે નથી માનતા બરાબર કે હું નથી માનતો તો આપડે લાવવાનું આવતું નથી ને? તમે બોલો ઈ તમે લૂંટાઈ જાવ તો મને તમારા દુઃખ નથી ને? કેમ કે તમે લૂંટાવા જાવ છો એમાં મારે તમારે અહીંયા પીડા કરવાની. હા તો મારો કેવાનો અર્થ એ છે બધાને પોહાતો હોય તો કરતો એમ નથી. એના જેને પોહાય છે એના માટે નથી. હું આ પોહાય એના એની વાતો નથી નથી પોહાતો છું. એની વાતો કરું છું. પોહાતો એની વાતો નથી કરતો. એક મિનિટ આપો છો મારી વાત ભલું. હા મારો કેવાનો અર્થ એવો હશે કે જેને પોહાઈ મંદિર જાય એનું તો કોઈ હું પોહાઈ એને નથી કહેતો. તમને પોહાઈ તમે જાઓ, મેં તમારું નામ હારી કીધું તમે જાતા નહીં. હા તમને એવું કીધું તમે જાતા નહીં. તમે જાઓ લૂંટાઓ રૂપિયા દો પૈયા લાગો ઊંધા પડી જાઓ, મને શું પ્રોબ્લેમ? હા આપણે કોઈ પ્રોબ્લેમ થતો નથી. ભુવાને પૈયા લાગો, એના પગ સોરો, એને એને માલિશ કરી દો. તમે એને પૈયા લાગી લ્યો, હું એ તમે ના પડી. તમે ના નથી, તમે કરો જે એમાં ગલાણા છે એ એમાં મરો. બાકી અમે બીજા ની વાત કરી, જે સમજદાર વ્યક્તિ હોય ને એની વાત કરું. તમારી વાત જ નથી. અરે માનતા હોય તો મને વાંધો નથી, ન માનતા હોય તો મને વાંધો નથી. મેં તો ખાલી અમારી તર્ક બુદ્ધિ થી વાત કરી છે. અમે એવું નથી માનતા હોય પૈયા લાગો, તમે માનતા હોય માલિશ કરી દો, પૈયા લાગો એના પગ કસરો, એને એની સેવા સાકરી કરો ભુવાની. જો તમે બોલ ભાઈ તો માતાજી પરસે થતા જ મને કઈ વાંધો નથી. તમે કીધું કે હું તમને ફોન નંબર દઉં છું, મને નંબર દો અમે સડાવીશું, તો ફોન કરીશું. હવે પાછા કહો છો હવે પાછી મોરલી ફેરવી નાખી, સૂર ફેરવી નાખો. હા બે તારી તલવાર ની વાતો ન કરો. આપડે એક બાજુ રહ્યો. ઘણી જગ્યાએ હું બનતું હોય છે એવું નથી બનતું હોતો. મેલડી બોકડા સડાવતી મને ફોન કરજો, ત્યાંથી મેલડી ભાગી જાય, નીવડો ભૂવો ભાગી જાય એ તમે ગેરંટી દો. ચોક્કસ ચોક્કસ એવું હશે, ચોક્કસ જાણ કરશું. ઓકે ભલે. હા તમારો તાલુકો કયું કીધું? સુઈગામ તાલુકો. અને જિલ્લો? જિલ્લો બનાસકાંઠા પાલનપુર. ઓકે તમારું નામ આખું? પ્રવીણ શર્મા રાજપૂત. ઓકે ભલે ભલે. ઓ ભાઈ ભાઈ જે લાગો મજા કરો, મને કોઈ કોઈ કોઈનાથી વ્યક્તિગત પ્રોબ્લેમ નથી.